હેલો કેમ છો છોસ્તો ચાલો મજામાં હસો આજે આપણે ગણિતમાં જ્ઞાન બુકમાં ગણિતમાં ધોરણ જે તમે શીખેલા છે એને ફરી પાછું આપણે યાદ કરી લઈએ તાજું કરીએ ચાલો પ્રકરણ સાત વિદ્યાર્થી મિત્રો પાણી તેલ દૂધ કેરોસીન પેટ્રોલ ડીઝલ એ પ્રવાહી પદાર્થો છે તેનું માપન લિટર માં અને મિલી માં થાય છે યાદ રાખજો હા પ્રવાહી પદાર્થનું માપન લિટર અને મિલી લિટર એક હજાર મિલી લિટર એટલે એક લિટર ચોવીસો મિલી એટલે બે લિટર ને ચારસો મિલી મિલી નાનું એકમ છે હા માં આઠ લીટર ને બસો પચાસ એટલે કે આઠ હજાર બસો પચાસ બરાબર એટલે આઠ આઠ એટલે આઠ હજાર એક હજાર એટલે એક લીટર એટલે આઠ લીટર એટલે આઠ હજાર ચાલો હવે કન્વર્ટ કરીએ લીટર અને મિલીમાં ખાલી જગ્યા આપેલી છે એક લિટર એટલે એક હજાર મિલી બે હજાર પાંચસો મિલી એટલે બે મિલી સાત હજાર આઠસો એટલે આઠસો મિલી ચલો આવી રીતે તમારે આ પ્રશ્નના જવાબો લખવાના છે એક લિટરના અડધા એટલે એક લિટરમાં આપણો કેટલું માય એક હજાર મિલી મિલી એટલે કેટલા અડધા એટલા પાંચસો ખ્યાલ આવ્યો અર્દસ્તો જો નોમો એક લીટર ખીરમાંથી બસો પચાસ મિલી ખીરના કેટલા વાટકા ભરી શકાય જો એક લીટર છે બસો પચાસ બસો પચાસ બે વાટકા એટલે પાંચસો થયા બીજા પ બસો પચાસ ત્રણ વાડકાથી આ ચોથા બસો પચાસ એટલે ચાર વાર બસો પચાસ મિલીના વાડકા ભરીએ તો ચાર ખીર પૂરી થાય એટલે કે ચાર વાડકા ભરી શકાય આઠમો છે એક લિટર ખીરમાંથી એક હજાર અરે સો મિલી ખીરના કેટલા તો દસ ભરી શકાય દસ દસ આ સો મિલીના કેટલા એક લિટર માંથી ભરી શકાય જો એક લિટર એટલે એક હજાર સો મિલી ના એટલે દસ લિટર દસ ભાગ પાડી શકાય હા સો 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 ના એટલે થઈ ગયા ને ચાલો ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાના પૂર્ણ કરો જો એક લીટર ના અહીંયા આપણે અલગ અલગ કરવાનું છે એક લિટર કેટલામાં થાય તો બસો પચાસ મિલી એક જોઈએ બસો પચાસ મિલી એટલે આ બે પાંચસો થઈ ગયા ને બીજા પાંચસો એટલે એક લિટર થઈ ગયા આ રીતે એક લિટર ના અલગ અલગ ભાગ પાડવાના છે કઈ રીતે તમે પાડી શકો જો અહીંયા તો આપણે બસો પચાસ ના ચાર વાર કરીએ તો એક લીટર થાય અહીંયા બે જ ખાના છે એટલે પાંચસો પાંચસો ના બે કરીએ તો એક લીટર થાય આ રીતે તમારે ખાના પૂરા કરવાના લીટર ના ભાગ પાડીને બાળ દોસ્તો ચાલો હવે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ નોટબુકમાં લખો જુઓ આ આકૃતિ છે પાંચ આ પીપ દસ લિટરમાં ભરાય જગ બે લિટરનો લોટો એક લિટરનો પાંચસો મિલીનો પ્યાલો ને પાંચ લિટરનો ડોલ ચાલો હવે આપણે ભરવાના છે જુઓ પીપમાં કેટલા જગ ભરી શકાય જો આ પીપ છે તે જગ કેટલા છે બે છે તો કેટલા બે એક વાર રેડીએ તો બે બીજી વાર રેડીએ તો ત્રણ ચાર થાય ત્રીજી વાર રેડીએ તો છ થાય ચોથી વાર આઠ થાય ને પાંચમી વાર રેડીએ તો પીપમાં દસ લિટર પાણી ભરાય એટલે કેટલી વાર આપણે જગ રેડવા પડે પાંચ વાર ખ્યાલ આવ્યો ને બાળકો એક જગમાં ચોથું એક જગમાં કેટલા પ્યાલા ભરી શકાય જુઓ એક જગ છે એમાં બે લીટર છે તો પ્યાલામાં પાંચસો છે તો પાંચસો એક વાર રેડીએ બે વાર રેડીએ એટલે હજાર થયો એટલે કે એક લિટર થયો એટલે કે પાંચસો પાંચસો ના આપણે ચાર વાર પ્યાલા ભરીએ તો જગ ભરી એક જગ સોરી એક જગમાંથી કેટલા પ્યાલા પાણી ભરી શકાશે જો આ જગ છે જગ હે એક સોરી બાળકો પ્યાલાશે એક કેટલા પ્યાલા ભરી શકાશે એક જગમાં બે લીટર છે પ્યાલા ભરવાના છે પાંચસો ના એટલે પાંચસો પાંચસો ના ચાર ભરી શકાશે અહીંયા ગલત છે ચાર કેટલા ભરી શકાશે ચાર એ પાંચસો પાંચસો ના ચાર કરીએ તો બે લીટર થશે એક જગ ભરવા માટે કેટલા લોટા પાણી જોઈએ બે ચાલો હવે આઠમા તમને કેમ એક ડોલ પાણી કેવી રીતે ભરશો એક ડોલ પાણી તો બે જગ એટલે ચાર લિટર થઈ ગયો એક લોટો એટલે બે જગ રેડી એટલે ચાર બે જગ રેડી એટલે કે ચાર લીટર એક લોટો એટલે પાંચ ડોલ પાંચ લિટર ની છે ને થઈ ગયું બે જગ રેડી એટલે ચાર એક જગમાં બે લિટર છે એટલે ચાર લિટર થઈ ગયા ને લોટો એકનો છે એટલે પાંચ લિટર થઈ ગયા ચાલો હવે આ રીતે પ્યાલા ભરવાના છે પાંચસો પાંચસો ના કેટલા ભરી શકાય બે ભરી શકાય ચાલો સરસ છે ઈ જે આ બે ત્રણ સવાલ તમે વાંચીને કરો બાળદોસ્તો ચાલો હવે આ એક કોઠો આપેલો છે કોઠા પરથી લખવાના છે પીવાના દસ લિટર સ્નાનના પંચોતેર રાંધવાના આઠ આ રીતે હવે પ્રશ્નો લખીએ સૌથી ઓછું પાણી કઈ પ્રવૃત્તિમાં વપરાયું છે તો કઈ છે આઠ લિટર છે સૌથી ઓછું એટલે કે રાંધવામાં ચાલો ધોવામાં વાસણ કરતા કેટલું વધારે પાણી વપરાય છે જો કપડા ધોવામાં પચીસ લીટર વાસણમાં વીસ તો પાંચ લિટર કપડાં ધોવામાં વપરાયું છે વધારે કેટલા પાંચ લિટર ચાલો એ જે સવાલ છે હા બાળકો એટલે તમે વાંચીને બધા સવાલ લખી શકો છો લખી કાઢજો ચાલો હવે નીચેના સરવાળા નોટબુકમાં કરો આ રીતે જો લખવાનો આઠ લીટર વત્તા પંદર લીટર બરાબર સરવાળો થાય આઠ ને પાંચ તેરો ત્રણ વધી એક બે ત્રેવીસ ચાલો આ છે એકસો અઠાવીસ લીટર વત્તા ત્રણસો અડસઠ લીટર આઠ ને આઠસોડો છ વધી એક ત્રણ ને એક ત્રણ બે ને ત્રણ છ ને ત્રણ નવ ને ત્રણ ને એક ચાર ચારસો છન્નું આ રીતે તમારે સરવાળા નોટબુકમાં કરવાના છે બાળ દોસ્તો ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરજો બદલ ખૂબ ખૂબ આભાર ચાલો હવે આ નીચેની બાદ બાકી પણ નોટબુકમાં કરવાની છે લિટર પંદર લિટર આઠ માંથી પાંચ જાય તે ત્રણ બે માંથી એક જાય તો તે આ રીતે બાદ બાકી પણ તમારે નોટબુકમાં કરવાની છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ